Hello friends, saya Matadi. Good morning. Kento bada majama. Eho kai bada majama hoso. To atyare samay thai roho chhe. 11 vagya no ne have char nikalvani taiyari chhe. To vadha jane uglava mate besadi dita chhe. To atyare eni vidhi chalu chhe ne vadha jane gaadi pan ready thaine aavi gai chhe. To hun tamne back side no camera karine batavi dais. So guys, ahiya tame joi sako chho, aa chhe vadha jane gaadi. So guys, અત્યારે સમય થઈ રહ્યો છે 10 વાગ્યાનો અને અહીંયા તમે જોઈ શકો છો બધા જાનમાં જવા માટે રેડી થઈ ગયા છે. તો આજે હું જાનમાં નથી જવાની કારણ કે લકીરાજ અને નિયતિની બંનેની તબિયત બરાબર નથી. એમને બંનેની તબિયત બગડી છે કારણ કે હમણાંથી અમે બધે ફર્યા પણ બહુ છે એટલા માટે પાણી વાતાવરણ બધું ચેન્જ થયું છે એટલે બંનેની તબિયત સારી નથી એટલા માટે તાપ પણ બહુ છે એટલા માટે હું જાનમાં નથી જવાની. અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે વરરાજાને ઉગલાવવાની વિધિ ચાલી રહી છે. મતલબ કે અત્યારે જે બધા વરરાજા માટે જે પણ ગિફ્ટ ઉલાયા હશે એ ગિફ્ટ એવું આપશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે એમના મામા મામી, બંને મામા છે ને બંને મામી ઊભા છે. તો મામા એ વિધિ ઉલાયા છે તો એ એમને ગિફ્ટ આપી રહ્યા છે. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો હવે વરરાજાની ઉગલાવવાની વિધિ પતી ગઈ છે. તો અત્યારે વરરાજાના જે મામા હશે એમને ઉચકીને ગાડી સુધી લઈ જશે, ઉચકીને ગાડીમાં બેસાડે છે. તો અહીંયા તમે જોઈ શકો છો એમના મામાએ એમને ઉચકી લીધા છે. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો વરરાજાના મામા એમને ગાડી સુધી લઈ આવ્યા છે. તો હવે વરરાજાને ગાડીમાં બેસાડશે, ત્યાર પછી ગાડી નીકળશે. વરરાજાની ગાડી જશે ત્યાર પછી જે જાનૈયા છે એ જાનૈયા પણ જાનમાં જવા માટે નીકળશે. સો ગાઈસ, હું મેરેજમાં નથી ગઈ એટલા માટે જે મેરેજનું શૂટિંગ છે એ તમારી સાથે શેર નથી કર્યું. અને પછી જ્યારે વરરાજા સાંજે પરણીને આવશે ત્યારે હું એનું શૂટિંગ તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 9 વાગ્યાનો ને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે વરરાજા પરણીને ઘરે પાછા આવી ગયા છે. ને અત્યારે વરરાજાને પોકવાની વિધિ ચાલી રહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો નવા ભાભી ઘરે આવી ગયા છે. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે નવા ભાભી ગૃહ પ્રવેશ કરી રહ્યા છે અને એમના જે નણંદબા છે એમની રાહ જોઈને ઊભા રહ્યા છે. કારણ કે ભાભીને અંદર એન્ટર નથી થવા દેવાના હોતા, દરવાજો રોકીને ઊભા રહ્યા છે. ભાભી જ્યારે ડાપુ આપશે ત્યારે જ એમને અંદર જવા દેશે. તો ભાભી જોડે જે આવ્યા હોય છે એમને ડાપુ આપે છે, પછી જે અંદર ભાભીને જવા દેશે. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ભાઈ અને ભાભીને પૈસા રમાડવાની ગેમ રમાડી રહ્યા છે. અને આ ગેમ રમાડવી ફરજિયાત છે, બધાને રિવાજ જ હોય છે કે આ ગેમ રમાડવી પડે છે. તો આ ગેમમાં એવું કંઈ ખાસ નથી હોતું, પણ એવું કહેવામાં આવે છે જે જીતે છે એમનો હુકમ ચાલે છે, પણ એવું ખરેખર કાંઈ હોતું નથી. સો ગાઈસ, હમણાં થોડા દિવસ પહેલાં જ મારા કાકાના દીકરીના મેરેજ થયા હતા, એના હસબન્ડની આજે બર્થડે છે. તો એમના બર્થડેની કેક કટિંગ કરવાની છે. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે કેક કટિંગ થઈ ગયું છે. ને આ છે અમારા ન્યૂ જીજાજી જેમના 4 મહિનામાં 17 તારીખે મેરેજ થયા છે. તો અત્યારે એમના વાઈફને કેક ખવડાવી રહ્યા છે. સો ગાઈસ, અત્યારે સમય થઈ રહ્યો છે 12:30 વાગ્યાનો ને અત્યારે અમે આવ્યા છીએ ગામમાં પગે લાગવા માટે વેરે માતાના મંદિરે. અહીંયા તમે જોઈ શકો છો વરાને વધુ બે પગે લાગી રહ્યા છે. સો ગાઈસ, કાલે જીજાજીની બર્થડે હતી, ત્યાર પછી અમે કેક કટિંગ એવું કર્યું હતું. ત્યાર પછી સમય પણ ઘણો બધો થઈ ગયો હતો કારણ કે 12 વાગી ગયા હતા અને બધા ધ્યાનમાં ગયા હતા, તો બધા થાકી પણ ગયા હતા. તો પછી બધા સૂઈ ગયા હતા. તો આજના વિડીયોનું ઓપનિંગ મેં અહીંયાથી કર્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અમે વેરા માતાના મંદિરે આવ્યા છીએ કારણ કે વરરાજા અને વહુને પગે લગાડવા માટે.
તો કોઈ બી દીકરાના કે દીકરીના મેરેજ થાય છે તો પગે લગાવવા માટે વેરે માતાજીના મંદિરે આવવું જ પડે છે. ને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે વર અને વધુ બંને ફેરા ફરી રહ્યા છે, તો મંદિરે 5 ફેરા ફરવાના હોય છે. સો ગાઈસ, હવે પિયરમાંથી વિદાય લેવાનો સમય પણ નજીક આવી રહ્યો છે, કારણ કે અમે આજનો દિવસ જ મારા પિયરમાં રોકાવાના છે. પછી કાલે જવાના છે નડિયાદ મારા નડદવાના ઘરે, કારણ કે ત્યાં 2 દિવસ રોકાશું. પછી અમે જઈશું બદરખા મારા ઘરે. થોડા દિવસમાં હવે લકીના પપ્પા પણ દિલ્હીથી આવશે અને નિયતિની બર્થડે પણ છે, તો છોકરાઓને પીઝા એવું ખાવા માટે પણ જવું છે. તો લકી અને ભક્તિને બંનેને પ્રોમિસ કરી હતી કે અમે તમને પિઝા ખાવા માટે લઈ જઈશું, તો એમને બંનેને પિઝા ખાવા માટે પણ લઈ જવાના છે. તો નડિયાદ જઈને બંનેને પિઝા ખાવા માટે લઈ જઈશું. તો લકીના પપ્પા પણ હવે થોડા દિવસમાં દિલ્હીથી પાછા આવશે, તો ઘરે જઈને પણ બધું કામ વધી ગયું હશે, એટલા માટે 2 દિવસ વહેલા જઈશું. ત્યાં જઈને ઘરનું બધી સાફસફાઈ પણ કરવાની છે, અને લકીના પપ્પા આવશે પછી એમનું પણ કામ વધી જશે, એમના પણ કપડાં એવું વધારે ધોવાનું હશે, એટલા માટે ઘરે જઈને જે વધારાનું કામ હશે એ પણ પતી જાય, એટલા માટે જલ્દી જઈ રહ્યા છે. સો ગાઈસ, અત્યારે ભાઈ અને ભાભીનો ચોથો ફેરો હવે પતી ગયો છે. હવે લાસ્ટ 5મો ફેરો ફરવાનો ચાલુ કર્યો છે, તો જે કળશ લઈને એ ફેરા ફરી રહ્યા છે. એ કળશ ભાઈ ફેરા પતી જશે ત્યાર પછી ભાઈ ફેંકી દેશે દૂર, પછી ભાભી કાં તો એમના બેનને કળશ લેવા માટે જવાનું હોય છે, આવો રિવાજ હોય છે, એટલા માટે આ કરવું પણ જરૂરી હોય છે. સો ગાઈસ, આજનો વિડીયો હું અહીંયા જ પૂર્ણ કરું છું. જો તમને આજનો વિડીયો મારો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પછી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.